काफी कोई बड़ा मजा आवे आज अने रिवर फ्रंट जाई छी ओ हम ऐसे अटल ब्रिज वा बदे पोत पोता ने मेला बदे व्लॉग उतारा तो बदे व्लॉगर ज लागे बदे तो सी ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ અટલ બ્રિજ માં અને લોકેશન છે ગજબ ભાઈ ને શેખ ભાઈ તો કે અમારા રીલુ ના ફેમસ કહેવાય અમારા શેખ ભાઈ રીલુ રીલુ હેલો YouTube ફેમિલી નવા મુલક માં તમારું સ્વાગત છે તો બધા મિત્રો ને જય માતાજી તો આજે અમે આવેલા છીએ અમદાવાદ કુદરતી સૌંદર્ય અને રીલ્સ ને એ માટે નું બેસ્ટ લોકેશન છે તો આપણે જઈ છીએ હવે આ રિવર ફ્રન્ટ તો કન્ટિન્યુ મુલક માં રહેજો આજે બતાવી આવી રીતે અમદાવાદ છે સિટી માં કેમ કાન ભાઈ સ્પેશિયલ અમદાવાદ તમે ક્યારેક આવો તો રિવર ફ્રન્ટ ની મુલાકાત લેજો કેમ કે રિવર ફ્રન્ટ એવી જગ્યા છે ને તમને ફોટોશૂટ છે રીલ છે એ માટે તમારે બેસ્ટ માં બેસ્ટ લોકેશન છે કેની નટુ હોય સાચી વાત એને જેવું એક લોકેશન નો મળે તમને અમદાવાદ માં તો કન્ટિન્યુ વ્લોગ મારે જો જાય છે રિવર ફ્રન્ટ હેલો મિત્રો તો આપણે આવી ગયા છીએ ફાઇનલી અટલ બ્રિજ કે રિવર ફ્રન્ટ અને અટલ બ્રિજ કે ને તો અમે છીએ અટલ બ્રિજ અને આ છે આખું રિવર ફ્રન્ટ તો આવી રીતનું કંઈક છે આપણે શૂટિંગ ને રીલ ને બધું બનાવો બધા જોવો તમે આ છે રિવર ફ્રન્ટ અહીંયા શિપ જેવું કંઈક પડ્યું લાગે જો અંદર ભારત લખેલું હોય ઓલો છે અટલ બ્રિજ આપણે તો આપણે જઈએ છીએ ત્યાં અટલ બ્રિજમાં થોડી વાર કન્ટિન્યુ વ્લોગમાં રહેજો તમને ત્યાં જઈને અટલ બ્રિજ બતાવી અત્યારે જે નવો જ બન્યો છે અને જોરદાર છે જોયા જો એકવાર બધું રીલ બિલ અહીંયા ગજબ બને એકવાર આવો વાહ બધા પોતપોતાની મેળા બધા વ્લોગ ઉતારે તો બધા વ્લોગર જ લાગે બધા જો ભગવાનભાઈ કેમ મજા આવે કેમ ભગવાનભાઈ મજા આવે ને તો ભાભી ને આપણે કોઈટ પડી ગયા કોઈટ પડી અમારા કાનભાઈ જો વિડીયો કોલમાં લાવ્યો છે અહીંયા અત્યારે તો મારા ગુડી ભાભી તો આવ્યા નહીં પણ એને બતાવે અત્યારે કેમ રિવર પણ નજારો બતાવે ક્યારેક આવશું કપલમાં એમ આવી રીતનો છે નજારો પાછળ રસ્તો છે હાઈવે એ આખો નદીમાં જ બનાવેલો છે શિપ આવી ગયા છે ને અહીંયા જુઓ નવરાત્રિનું પણ આપી દીધું છે દાંડિયા રસમ બધું જુઓ આવી રીતે છે શું છે શિપ તો શિપમાં પરમિશન હશે તો આપણે જઈ જોવા કદાચ જવા દઈ તો શિપમાં જો ટિકિટ મળશે તો જઈ કદાચ પૂછીએ આપણે ટિકિટ આપશે કે નહીં એમ તો અંદર જોવા જેવું છે જોરદાર આવી રીતે છે શિપ આખું જોરદાર જોવો તમે તો ફાઇનલી આપણે અટલ બ્રિજ પાસે આવ પહોંચી ગયા એમ તો આવી રીતે હશે બધું પાણીમાં આવી રીતે બ્રિજ કરેલો છો બધા જો ભાઈ બંધ દોસ્તાને બધા બેઠા અહીંયા આપણા મિત્રો પણ છે અહીંયા જો લખેલું છે આપણે અટલ બ્રિજ ઉપર જવા દે કે ટિકિટ લેવી પડે ટિકિટ લેવી પડે ટિકિટ લેના પડે કે અટલ બ્રિજ જવા માટે તો કહું છું કે ટિકિટ લેવી પડે એમ કે ટિકિટ ટિકિટ ના જવા દે ટિકિટ લેવી પડે ટિકિટ કેટલી છે ભાઈ 30 રૂપિયા ટિકિટ એક જણા ની 30 રૂપિયા તો નોર્મલી ટિકિટ છે બહુ એટલી બધી મોંઘી નથી કા તો ટિકિટ લઈને જઈએ અંદર આમ ફોટાશૂટનો છે બીજું કંઈ છે જોવો જોવો ફોટાશૂટ ઓનલી તો અંદર ફોટાશૂટ જ છે તો હવે જઈએ અમે ટિકિટ લઈએ આવી રીતે જોવા આમાં અંદર પાણીમાં પાજા ઓલા કરીને આખો આ બ્રિજ બનાવેલો છે લાંબો બ્રિજ છે જોવો તમે અટલ બ્રિજ આ સાઈડ લી છે આ સાઈડ લી આમ ઉપર છે સામે સુધી છે જુઓ ને ઓલી સાઈડ થોડોક ધૂંધળું આવે કેમ કે ધુમ્મસવાળું વાતાવરણ છે ને સવાર સવારમાં અમે 11 વાગ્યા જેવું ટાઈમ થયો અમે અહીંયા આવ્યા એટલે થોડુંક ધુમ્મસ વધારે છે વાતાવરણ થોડું ખરાબ છે એટલે ક્વોલિટી બહુ એટલી બધી ખાસ નથી આવતી અને આ ઝાડવું જુઓ કંઈક અલગ પ્રકારનું લાગે તો
આપણે અહીંયા રિવર ફ્રન્ટ ની અંદર આપણે અટલ બ્રિજ જોવા આવ્યા કેમ તો અટલ બ્રિજ અહીંયા નાસ્તો દુકાનો ને બધું વ્યવસ્થિત છે કા નાસ્તો કરવો હોય તો મજા આવે છે તડકો લાગ્યો લાગે પોપ સમોસા સેન્ડવીચ થોડીક ગરમી થોડીક વધી ગઈ તો આપણે હવે થમ્સઅપ મગાવ્યું છે ટીનમાં કા ટીન મળતી અને બધા જો ભાઈ બનો બધા દોસ્તારો બધા નાસ્તો કરવા બધા બેઠા છે તો આપણે આવી ગયા છીએ અટલ ટનલના ઉપલા વાળે ટૂંક સમયમાં જો ટિકિટ લેવા જઈએ છીએ થોડીક લાઈન છે ટિકિટમાં તો ટિકિટ લેવા જઈએ પછી આપણે અહીંયા ઉપર જવાનું છે જોવો તમે કેમ કે અમે ટિકિટનું પૂછવા આવ્યા હતા અહીંયા આવી રીતે આખો બ્રિજ છે ઉપર જવું દેખાય જોવો તમે બંગલા અને લોકેશનનો ગુજરાત છે બગીચા જાળવાનો ગુજરાત એ ઘટે જ નહીં એક વાર અહીંયા આવો તમે રિવરફ્રન્ટ અટલ બ્રિજ જોવા મજા દેવા પડશે હા છે અટલ બ્રિજ જો આવી રીતનું છે ટ્રાફિક બધા અહીંયા લખેલું છે અટલ બ્રિજ બધા જોવા જાય છે બધા ટ્રાફિક થોડું વધારે છે જુઓ અને હા મેં ટિકિટ બારી છે ટિકિટ લઈશું હમણાં અને એક ઉપર જવું જોવા આપણે તો જો બધા મિત્રો અહીંયા લાઈનમાં ટિકિટ લેવા માટે ઊભા છે અટલ બ્રિજની ટિકિટ ટ્રાફિક થોડું વધારે છે કેટલા વર્ષથી કેટલા વર્ષ સુધીની ટિકિટ હોય એ બધું વાપરું છે 12 વર્ષ 15 ટિકિટ લઈ લઈ પછી આપણે જઈ અટલ બ્રિજમાં જોવા બરાબર ટિકિટ લઈને આવતા રહ્યા ને જોવા આવી રીતે અહીંયા એન્ટ્રી છે અહીંયા ભાઈ ટિકિટ ચેક કરે ને જવા દે અંદર તો હવે આપણે જઈએ છીએ અંદર અટલ બ્રિજમાં તો બધા મિત્રો ધીમે ધીમે આગળ જતા રહ્યા છે ને આપણે છે એ પાછળ આવી રીતનો નજારો છે અટલ બ્રિજનો આગળ છે તમને બતાવી તો ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ અટલ બ્રિજમાં અને લોકેશન છે ગજબ તો અટલ બ્રિજ ઉપર તો આપણે હું પહેલી વાર જ છું બાકી અમદાવાદ તો ઘણી વાર આવી ગયેલો છું તો અહીંનું લોકેશન કાંઈક ગજબ જ છે વ્યૂ એટલે કાંઈક ઘટે નહીં એવો વ્યૂ છે તમે પાછળ જોઈ શકો આગળ પણ આવી રીતે વચ્ચે નદીની વચ્ચે બ્રિજ બનાવેલો છે આવી રીતનું તો બધા જુઓ છોકરા અને બધા ફેમિલી બધા મસ્ત લોકેશન છે એમ અટલ બ્રિજની મુલાકાત લો તમને બહુ મજા આવશે ફાઇનલી આપણે વચ્ચે પહોંચી જશે અટલ બ્રિજની અને અહીંયા આઈસક્રીમનું પણ શોપ છે અને ઝાડવા બાળવા ને આવી રીતે કાંઈક શું આવું કાંઈક છે અહીંયા નીચે દેખાતું નથી આવી રીતનું લોકેશન છે કે બધા ફરવા આપણે ઘણા આવેલા છે ફોટોશૂટ ને રીલ ને બધું ઉતારે બધા તો આવી રીતનું છે અહીંયા કમુલનું પાર્લર છે વસમાં અટલ બ્રિજ માં લોકેશન જ એવું છે રીલું બનાવ્યું કઈ ગજબ એમાં કઈ ઘટે જ નહીં જોવો અહીંયા તમારો મોટા ભેગા ટાઈમ છે ને રીલું માં જાય કુદરતી સૌંદર્ય અને કુદરતી વાતાવરણ કઈ ઘટે જ નહીં આમ પાછળ મોટા મોટા બંગલા બિલ્ડિંગ ઓલી સાઈડે બ્રિજ એ પણ પાણીમાં અને અત્યારે અમે છીએ અટલ બ્રિજ એ પણ પાણીમાં થોડી વારમાં જ અમે અહીંથી નીકળવાના છીએ અટલ બ્રિજથી તો ફાઇનલી અટલ બ્રિજથી એક્ઝિટ થઈ છીએ હવે અને ભાઈ શ્રી અમારે કૌશિકભાઈ જેકભાઈ ને અમારે શું નામ છે દેવરાજભાઈ અને અમારે કાનભાઈ પાછળ છે તો આ તો અટલ બ્રિજ અમે એક્ઝિટ પણ થઈ ગયા હવે ધીમે ધીમે જઈએ છીએ આપણે બહાર અટલ બ્રિજ થઈ ગયો છે પૂરો ફાઇનલી હવે આપણે ફ્લોવરમાં એન્ટ્રી લઈએ છીએ ગાર્ડન આપણે તો આપણે ગાર્ડનમાં એન્ટ્રી લીધી છે અને શું આ છે આપણું ગાર્ડન એટલે એક નંબર કઈ ઘટ્યા જ નહીં જોડો લીલોત્રી એટલે લીલોત્રી અને ફુવારા ને ફુવારા આવી રીતનું છે પાણીનું અલગ અલગ બગીચા છે બધા
ફાઇનલી ગાર્ડન માં અંદર એન્ટ્રી લઈ લીધી છે અને અંદર કેમ મજા આવી ગાર્ડન જોવાની કેમ વસ્તુ છે જ નહીં અહીંયા કેમ કઈ નથી આ દેખાય એટલું જ છે બીજું કઈ છે નહીં ખાસ તો અંદર તો આપણે પછી અંદર પરમિશન નહીં કેમ આપણે વિડિયો શૂટ નું અંદર તો ના પાડે છે બાકી નોર્મલી ગાર્ડન છે એવું કઈ ખાસ છે નહીં આવી રીતના બધા ગાર્ડન ને બગીચો નું છે જેવું તેવું જુઓ તમે અંદર તો એલાઉડ નથી અંદર બહાર થી તમને નજાવે જેવો તેવો બતાવી દઈએ આવી રીતનું હે ગાર્ડન આપણે આપણને એમાં કઈ જાયમું નહીં કેમ લાગે તો આપણે ધીમે ધીમે બહાર પ્રસ્થાન કરીએ છીએ આપણે કૌશિકભાઈ ને જેકભાઈ પૂછીએ કેવું લાગે આપણે કૌશિકભાઈ ને જેકભાઈ તમને કેમ લાગે ગાર્ડન કેમ લાગે ભૂખ લાગી છે હાલી હાલી થાકી જાય રીલું બનાવી કેટલી થોડુંક પેટમાં દુખવા મળ્યું લો કેમ કે ભૂખ જ એટલી લાગી છે કેમ કે 1:30 જેવો ટાઈમ થયો એટલે જો એક વાગી ગયો તો સવારના નાસ્તા ઉપર છે ને એક વગાડ્યો છે તો મિત્રો આવી રીતનો કાંઈ હતો રિવરફ્રન્ટ ને ગાર્ડન ને બધું જોયું ને ફૂલ તડકો થઈ ગયો છે ભૂખે વધારે લાગે ભૂખે લાગી છે તો હવે આપણે આજનો આ નટુભાઈનો વ્લોગ છે અહીંયા પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો ખાસ એક લાઇક કરી દીધો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ એક વિડીયોને કમેન્ટ કરી દેજો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી નટુભાઈ બાય બાય.